ગુજરાતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના 750 બાળકોએ મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત 30x28 ચોરસ મીટરમાં માનવ સાંકળથી દેશનો નકશો બનાવ્યો. ભારતીને કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર વીરાંગનાઓને અંજલિ આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા 9-30 ઓગસ્ટ દરમિયાન મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ દેશભરમાં યોજાશે, જેને અનુલક્ષીને સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના 750 બાળકોએ ગુરુકુળના પરિસરમાં દેશનો નકશો અને મેરી મિટ્ટી મેરા દેશની વિશાળકાય માનવ આકૃતિ બનાવી હતી. સૌએ પોતાના હાથમાં માટીયુક્ત છોડ રાખી વૃક્ષારોપણ કરવાની પ્રતિજ્ઞા લઈને પર્યાવરણ જાગૃતિનો ઉમદા સંદેશ પણ આપ્યો હતો. ધોરણ 6-9 750 બાળકોએ 30x28 સ્ક્વેર મીટરમાં ભારત માતાનો નકશો અને મેરી મિટ્ટી મેરા દેશ સૂત્રની પ્રતિકૃતિ બનાવી હતી. જય સ્વામિનારાયણ. હું ધર્મેશ સલિયા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવના અંતિમ પડાવ પર એક મુહિમ છેડી છે, મેરી માટી મેરા દેશ. આ કાર્યક્રમની ઉજવણીની શરૂઆત થઈ રહી છે ત્યારે દીપ પ્રાગટ્ય તો સુરત જ કરે, અને એમાં તે સુરતનો શિક્ષણ વિભાગ, ડોક્ટર દરજી સાહેબ ડીઓ અને સાથે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર સંગીતાબેન, આ બંનેની પ્રેરણા, આચાર્યશ્રીના ખાસ માર્ગદર્શનો, શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓ દ્વારા વિશાળ માનવ આકૃતિની રચના કરવામાં આવી, જેમાં ભારતનો નકશો અને એની અંદર એના હૃદય સ્થાને મેરી માટી મેરા દેશ, આ એક માનવ આકૃતિ વિશાળ 30x30 મીટરની સાઇઝ અને 900 જેટલા વિદ્યાર્થીઓએ આની અંદર ભાગ લીધો. ખાસ આનંદની વાત એ હતી કે આજના આ કાર્યક્રમને અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા એવા સુરત શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી હેમલીબેન બોઘાવાલા, એમના ઉપસ્થિતિથી આ કાર્યક્રમને ખરેખર ચાર ચાંદ લાગી ગયા. અને આ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓની અંદર જે ઉત્સાહ જોવા અને જાણવા મળી રહ્યો હતો, એમાં ચોક્કસપણે મોદી સાહેબનું સ્વપ્ન સાકાર થતું હોય એવું ફલિત થતું હતું કે જેનાથી બાળકોની અંદર રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના, શહીદો માટેના સન્માનની ભાવના અને આ માટીના વંદન અને માટીના નમન, આ શહીદોને વંદન અને શહીદોને નમન, એનો આ કાર્યક્રમની ઉજવણી અમારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય સુરત ખાતે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પાસે કંઈક લેવડાવવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ પાસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી છે, અને આ પ્રતિજ્ઞા તો અત્યારે ભારત સરકાર દ્વારા એક એપ્લિકેશન થ્રુ, એક વેબસાઇટ થ્રુ ફોટો અપલોડ કરી, સેલ્ફી અપલોડ કરી અને પ્રતિજ્ઞા લેવાનું એક મુહિમ કરવામાં આવી છે. આજે સુરત શહેરની આ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની અંદર લગભગ 1000 જેટલા બાળકોએ આ પ્રતિજ્ઞા લીધી, એમાં શિક્ષકો, આચાર્યશ્રી, મેયર સાહેબા અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પણ જોડાયા હતા. અને આ પ્રતિજ્ઞાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે હું ભારત દેશને ડેવલપ્ડ કન્ટ્રી તરીકે બનાવીશ અને એ માટે એક નાના એવા પ્રતિક સ્વરૂપના ફૂલ છોડનું પણ વિતરણ કરવામાં આવ્યું કે આ ભારત હરિયાળું ભારત બને અને એની હરિયાળી પુષ્પ છોડ એના થકી તો છે જ, પણ એના આ જે બાળકો છે જે ભારતનું ભવિષ્ય ઘડવા જઈ રહ્યા છે એના થકી પણ ભારતની હરિયાળી છે. પરેશ મારુ, જનસાક્ષી ન્યૂઝ, સુરત.